બનાસકાંઠા જિલ્લામાં ખેતી માટે સિંચાઈના પાણીની વિકટ સમસ્યા પ્રવર્તી રહી છે. ખેતી ઉપરાંત પીવાના પાણીની પણ અછત વર્તાઈ રહી છે. ત્યારે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું. જિલ્લાના ડેમ, તળાવો અને જળાશયોમાં નર્મદાના નીર નાખવાની માંગ કરાઈ હતી. ખેડૂતોની માંગણી નહીં સંતોષાય તો 21 દિવસ બાદ તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવાની સાથે ધારાસભ્યો અને સંસદ સભ્યોનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. છતાં પણ જો પાણીનો પ્રશ્ન નહીં ઉકેલાય તો ઢોલ નગારા સાથે ગાંધીનગર કૂચ કરી સરકારને જગાડવાનો પ્રયાસ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આજે પાલનપુર કલેક્ટર કચેરીના જગ્યાએ આજે અમે આવેદનપત્ર આપવા આવીએ છીએ. આપ સૌ જાણો છો બનાસકાંઠાના ભૂગર્ભતળમાં પાણી ખૂટી ગયા છે અને વિવિધ સંગઠનો દ્વારા, રાજકીય આગેવાનો દ્વારા વારંવાર વિધાનસભામાં રજૂઆત કરવામાં આવી છે, આવેદનપત્રમાં આવે છે. પરંતુ સરકાર બનાસકાંઠા પ્રત્યે ઓરમાયું વર્તન રાખી રહી છે. બનાસકાંઠાને હાલમાં પાણીની જરૂર છે. હાલમાં ખેતીની વાત ન કરવામાં આવે, માત્ર પીવાના પાણીની વાત કરવામાં આવે તો પણ પીવાના પાણી પણ ખૂટી ગયા છે. તેવા સમયે હવે આવનારો સમય ખેડૂતો માટે ખૂબ ભયંકર દિવસ આવી રહ્યા છે. એટલે સરકારને અમે આજે આવેદનપત્ર આપી 21 દિવસનું અલ્ટિમેટમ આપીએ છીએ કે જો સરકાર 21 દિવસ સુધી બનાસકાંઠાના જિલ્લામાં પાણીના સમસ્યા માટે કોઈપણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં દરેક તાલુકામાંથી આવેદનપત્ર આપશું, દરેક ધારાસભ્યને ઘેરાવો પણ કરશું, સંસદભ્યોનો ઘેરાવો કરશું અને છતાં પણ બનાસકાંઠાને પાણીનો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો દરેક તાલુકામાંથી ઓછામાં ઓછા 100 વ્યક્તિઓ પદયાત્રા કરી ઢોલ નગારા સાથે ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલય જશું, ત્યાં ઢોલ વગાડી સરકારને જગાડશું અને કે અમારી માગણી હશે કે બનાસકાંઠા જે હાલમાં પાણી વગરનો થઈ ગયો છે, પાણી ખૂટી ગયા છે, તો સરકાર હજી પણ જે પાણી થોડું ઘણું બચ્યું છે બચાવી રાખવા માટે તાત્કાલિક અમારી એવી માગણી છે કે નર્મદાનું પાણી કણા ડેમમાં નાખે, કણા ડેમમાંથી ધરોઈ ડેમમાં નાખે અને કર્ણાવત બીજા જે તળાવો મોટા મોટા તળાવો ભરે, ત્યારબાદ દોતીવાડ ડેમમાં પાણી નાખે, સીપુ ડેમમાં પાણી નાખી અને બનાસ અને રેલ નદીને જીવંત કરે. આ માગણી સાથે અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવીએ છીએ. પરંતુ આ રજૂઆત કર્યા પછી પણ સરકારને લાગે તો ગાંધી જીધા માર્ગે ઢોલ નગારા સાથે આંદોલન કરવાની ફરજ પડશે. પાણીના અભાવે ખેતી અને પશુપાલન પર વિપરીત અસરો થઈ રહી છે. સરકાર બનાસકાંઠા જિલ્લા પ્રત્યે ઓરમાય વર્તન દાખવી રહી હોવાના સાથે સિસ્ટમમાં ખામી હોવાના આક્ષેપો પણ ખેડૂતોએ કરતા ઇતિહાસ રચાય તેવું આંદોલન કરવાની ચીમકી આપી હતી. સાહેબ, અત્યારે આવ્યા છીએ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે. બનાસકાંઠાના ખેડૂતોની પરિસ્થિતિ દાડે દાડે વિકટ થઈ રહી છે. ખેડૂતોની પરિસ્થિતિ તો દયનીય છે. અત્યારે પશુપાલન નિભાવવું એ પણ ખેડૂતોને નુકસાન ખૂબ વેઠવું પડે છે. અત્યારે પાણીનું ભૂગર્ભ જળ એટલે કે 1200 ફૂટની આજુબાજુ પહોંચી ગયું છે અને પાણી ગોચવા જે મળતો નથી, વારંવાર સુજલામ સુફલામનું પાણી કાપી નાખવામાં આવે છે. કેનાલોની અંદર સરકારે ઓરમાયું વર્તન કરી અને વારંવાર બંધ કરવા, ચાલુ કરવા અને ખરેખર એમની નીતિઓ ખરાબ હોય એવું દેખાય છે. એમની સિસ્ટમની ખામી છે. અને તો બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને, પશુપાલકો હોય અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે તો ન્યાય નહીં મળે તો અમે ખેડૂતો, ખેડૂત સંગઠનો, સામાજિક કાર્યકરોને સાથે રાખી અને ગુજરાત સરકારની સામે ગાંધી જિંદા માર્ગે એવું તો આંદોલન કરશો કે ઇતિહાસની અંદર પોનાની અંદર લખાઈ જશે કે બનાસકાંઠાના ખેડૂતોએ એમના હક અને અધિકાર માટે કરેલું આંદોલન ઇતિહાસમાં ફેરવાશે.